માંડવી નવ નવનિયુક્ત માંડવી તાલુકા મહેશ્વરી મેઘવાડ સમાજના પ્રમુખ લક્ષ્મીચંદભાઈ ફફલને મળી રહ્યો છે ગામ લોકોનો ભારે આવકાર અને સન્માન ફફલ પૂર્વ મહામંત્રી માંડવી તાલુકા મહેસુ નગર સમાજ સંગઠન આજે અમારી માંડવી તાલુકા મહેસુ નગર સમાજની ભારાપર ખારી ગણેશ મુકામે જે એકત્રીસ સાતના જે જનરલ સભાનું આયોજન થયું જે જનરલ સભામાં સમાજના પ્રમુખ તરીકે શ્રી લક્ષ્મીચંદને સર્વાનુમતે સમર્થ સમાજની વચ્ચે બહુમતી ચૂંટણી કાઢવામાં આવે છે એ અનુસંધાને તારીખ ચાર આઠના અમે સમાજ દર્શનનો એક પ્રોગ્રામ કર્યો છે એ સમાજ દર્શનના પ્રોગ્રામમાં બેતાલીસ જેટલા ગામોને આવરી લેવા હતા પણ સમાજની બહુળી લાગણી અને રજૂઆતો અને માંગણીને ધ્યાનમાં લઈ એમાં અમારા પ્રવાસમાં આઠે ગામ રહી ગયા છે એ આજે અને કાલે અમે પૂરા કરી લેશું એ એ દરમિયાન અમને જોવા મળ્યું કે દરેક સમાજમાં ગામડાની મોટી મોટી સમાજમાં દરેક સમાજના સમિતિઓ અને આગેવાનો ભેગાથી અને એ લોકોએ નિક્કી કર્યું છે જે વાલજીભાઈના અધ્યક્ષપદે જે સમાજે લક્ષ્મીચંદભાઈને બહુમતી ચૂંટ્યો છે એને અમે સમાજે બહોળી સંખ્યામાં ટેકો આપીને અને લક્ષ્મીચંદભાઈ જ અમારા પ્રમુખ છે વિશેષમાં મારી દૃષ્ટિએ મારો અનુભવ છે ત્યાં સુધી લક્ષ્મીચંદભાઈ ઓછામાં ઓછા પાંત્રીસ વર્ષથી સામાજિક મહેસી સમાજના સામાજિક કાર્યકર છે અમારો મોટા ધામો ગણેશ ગણેશ લુણંગધામ અને ગોઠ ગોરથરધામના ટ્રસ્ટી છે અહીંયા માંડવીમાં માંડવી નગર સેવા સદનમાં બે બે વખત કાઉન્સલર તરીકે રહી ચૂક્યા છે માંડવી મહેસી સમાજના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અને જ્યાંથી તાલુકા સમાજની સ્થાપના થઈ છે એ તાલુકા સમાજના સલાહકાર તરીકે સેવા આપી છે વિશેષમાં લક્ષ્મીચંદભાઈ અને એની ટીમ ટીમ સાથે અમે નવા અને જૂના અને સમગ્ર સમાજ એમની સાથે છે સાહેબ સ્વાભાવિક છે કે અમારા અમારો સૌથી લક્ષ્મી લક્ષ્મીંદભાઈનો જે વ્યવસાય છે એ વ્યવસાય જે આપે મુદ્દાઓની રજૂઆત કરી છે કે સામાજિક સમસ્યા અને દૂષણ એ સામાજિક જે સમસ્યા છે તેમાં ખાસ કરીને દૂષણ એક મોટી બીમારી છે અને એ દૂષણમાં અમારા જુવાનો ગેરમાર્ગે દોરે છે એ જુવાનો ગેરમાર્ગે ન દોરે એના માટે લક્ષ્મીતના લક્ષ્મીભાઈના મગજમાં આયોજનમાં સારો એક પ્લાનિંગ છે વિશેષમાં જે આપઘાતના કિસ્સા બને છે એ આપઘાતના કિસ્સા બી પાછળ એ દારૂ જેવો દૂષણ એવા દૂષણ દૂર થાય અને યુવાનોને સારો માર્ગદર્શન મળે દૂષણથી પર અને યુવાનો શિક્ષણ પ્રત્યે ધ્યાન આપે એ રીતે અમે અમારો મુખ્ય એજન્ડા શિક્ષણ છે અમારી જે તાલુકા સમાજની નવી વરણી થઈ જેમાં અમારા પ્રમુખ શ્રી સર્વાનુમંતે લક્ષ્મીભાઈ લક્ષ્મીચંદભાઈ ફૂફલ એમને સર્વાનુમતે અમારા ખારીવા ગણેશ પ્રાગણમાં એમનો વિજય થયો અને એમને ચૂંટવામાં આવ્યો એટલે મતલબ કે એમને જે પણ હોદ્દો મળ્યો છે તો એ હોદ્દાને લક્ષી અને કાલે ચાર તારીખના અમે આજુબાજુના ગામડામાં શુભેચ્છા મુલાકાત લીધી અને એ ગામડામાં બહોળો પ્રતિસાદ જેને કહેવાય કે ગામના લોકો એમને બહ બહોળો પ્રતિસાદ આપ્યો છે અને ગામના લોકો અને દરેક સમાજ ખાલી મૈસરી સમાજ નહીં એના સિવાયની પણ સમાજ છે એ પણ એમને બહોળા પ્રતિસાદથી એમને ઈચ્છે છે અને લક્ષ્મીચંદભાઈ અમે એક આશા રાખીએ છીએ કે અમારા સમાજની અંદર અમા અમારા સમાજના એક તારલા છે અને જેમ જેને કહેવાય કે એ આગળ જતાને અમારા સમાજમાં શિક્ષણ સંગઠન કરી શકે અને સંગઠન કરશે અને અમને એવી પૂરો વિશ્વાસ છે તો લક્ષ્મીચંદભાઈ ફૂફલ એ એક વકીલ પણ છે એના દર્જામાં અને એમની જે વિચારસરણી છે એ બહુ સારી છે કે આખા સમાજને એકઠું કરવું અને સંગઠનમાં એ લોકો માને છે અમારામાં જે પણ મન મતાંતર છે જે પણ અમારા મંત છે એને બધાને એક કરી અને સમાજને એકઠું કરવું અને સાથે લઈ અને સમાજની પ્રગતિ કરશે એવા અમને વિશ્વાસ છે અને લક્ષ્મીચંદ પ્રફલભાઈ એમનું જે ધ્યેય છે એના માટે બહુ એમને પણ અમે હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ અને અમારા ગામડા અમે એમનું સ્વાગત કરીએ છીએ બસ અસ્તુ તમે કાંઈ મહેશ્વરી સમાજ તાલુકાના નવા પ્રમુખ તરીકે ખારીવારા ગણેશદેવ મંદિરે પારા પર શ્રી લક્ષ્મીભાઈ લક્ષ્મીભાઈ ફફલ એડવોકેટ સિનિયર અને અમારી સમાજના લુણી અને ગુરથરોરા માતિયાદેવ ત્યાંના ટ્રસ્ટી છે અને અમારા સમાજના વર્ષોથી જૂના આગેવાન છે એટલું જ નહીં એ પ્રમુખ બન્યા છે એટલે અમારો સમાજ આખા તાલુકામાં ગૌરવ અનુભવે છે સાથે સાથે મેં પણ એમની સાથે કાલે ટીમમાં હતો અને આજે પણ છું અને એની સાથે છું સમાજમાં સલાહકાર તરીકે અને લક્ષ્મીચંદભાઈનું એક નેમ છે અને આખી ટીમનું કે આવતા સમયોમાં શિક્ષણ ઉપર એટલે ભાર મારી બહાર કરી અને કોઈ ગરીબ માણસના છોકરા છોકરી ભણતા હોય હોશિયાર હોય તો એને આર્થિક રીતે પણ મદદ કરી કાંઈક પણ કરી અને ભણાવવાનું આગળ પહોંચાડવાનું અને વિશેષમાં આરોગ્યની રીતે અને સમૂહ લગ્નમાં પણ ભવિષ્યમાં મિટિંગ કરી ટૂંક સમયમાં એ આગળ બધો એટલે આપણે સમાજમાં એટલે વધારશે અને અમે સાથે છીએ ભારત માતાજી જય જય ભીમ બાબા બાબાસાહેબજી જય અમે એકત્રીસ તારીખ એકત્રીસ તારીખથી જ્યારે બહુડી સંખ્યાથી સમાજે સર્વાનુમતે જ્યારે લક્ષ્મીચંદભાઈને ચૂંટ્યો છે ત્યારે અમે સર્વે માજી પ્રમુખો સાંજ સલાહકારો અને અગ્રણીઓ સાથે બેસી અને લક્ષ્મીચંદભાઈએ એક સૂચન દીધો કે ભાઈ સમાજના કાર્ય માટે તમે તન મનથી જો મહેનત કરો તો ટીમમાં બેસો નહીં તો બેસવાની જરૂર નથી એક આ દિલખીલી છે અને સમાજની સેવા કરવા માટે એને બહુ ઉત્સાહ છે તો અમે કાલે બેતાલીસથી તેતાલીસ ગામોમાં જ્યારે સમાજ દર્શન કરવા માટે નીકળ્યા હતા ત્યારે એક અમારી સમાજ નહીં દરેકે દરેક સમાજમાં લક્ષ્મીચંદભાઈનું સ્વાગત કર્યું હતું બહુડી સંખ્યામાં અમારી સમાજે જે બે બે ત્રણ ત્રણ કલાક સુધી રાહ જોઈ અને બેઠા હતા એ ખરેખર અમને બહુ એક ગૌરવ થાય છે કે લક્ષ્મીચંદભાઈ માટે જો સમાજના માણસો પોતાના કામ ધંધા બંધ કરી અને બે ત્રણ કલાક જો રાહ જોતા હોય અને એનો સન્માન કરતા હોય તો માંડી તાલુકાને એક ગૌરવ છે આવતા સમયમાં અમે જે દૂષણો છે અમુક સામાજિક કાર્યો છે સમૂહલગ્ન છે એ અમારી ટીમ સાથે બેસી કરી અને સારા સારા વ્યક્તિઓ છે એની અમે સમિતિ બનાવશું અને એનું કાર્ય રાત દિવસ તન મન ધનથી કરશું અને એવો અમે સંદેશો આપીએ છીએ કે સમાજ હિત અને સમાજના કાર્ય માટે અમે રાત દિવસ એક કરશું એવી અમારો નીમ છે જય હિન્દ જય ભારત મારું નામ હરસિંહરા ચંડારીયા હું આ માંડવી ગોકુલવાસ સમાજની અંદર ઓગણીસો અને ત્રાણુંથી સતત નવ વર્ષ સુધી પ્રમુખ હતો વચ્ચે બે વરસ હતો પછી ત્રણ વર્ષ હતો અને મારા અમારા ચોખડા સમિતિ જે ભોજળ મતિયાદેવ એમાં પણ નવ વર્ષ સુધી હું પ્રમુખ રહી ચૂક્યો હતો અત્યારે જે આ પરિસ્થિતિમાં મને એમ થયું કે હું તાલુકા સમિતિમાં પણ એક હોદ્દો લઈ અને સમાજની સેવા કરું હું અત્યારે નિવૃત્ત છું એટલે મને એવું લાગો કે આવી નિવૃત્તિમાં કંઈક સમાજ માટે કરી છું પણ જ્યારે આ અમારા એકત્રીસ તારીખના જ્યારે ખાડીવાળા ગણેશ માટે જ્યારે સમાજ જ્યારે ભેગી થઈ અને એવું મને બી બહુ એનો પશ્ચિતાદ મળતો હતો કે ભાઈ તમે પ્રમુખ બનો પણ મને એવું લાગું કે ભાઈ અમારા સિનિયર એગોટ જશ્મિચંદભાઈ ફફોલ એ ભાઈ સદર છે અને આમ બરાબર છે એના માટે મને એક વિચાર આવ્યો કે ભાઈ હું એની સાથે રહી અને હું ટેકો દઈ અને એ જો પ્રમુખ બને અને સમાજને આગળ વધારે એમાં મારો બહુ ટેકો રહેશે એટલે હું મારી જે ઉમેદવારી કરી હતી હું એમને ટેકાથી હું પાછી ખેંચી લીધી ત્યારે ત્યાંની હાજર જે સમાજ હતી મારા જે ટેકેદાર હતા તે એને ટેકો દઈ અને એને બહુમતી ચૂંટ્યો છે અને અમે તન મન ધનથી એના સાથે રહેશું એવું મારો અભિપ્રાય છે